નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજનાની અરજીનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું ચાલુ છે, પણ ઘણા બધા મિત્રોને થશે કે આપણે આ અરજી કરીએ તો અરજીનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય. તો શું તમે પણ અરજી કરેલી છે? તો અરજીનું સ્ટેટસ કેવી રીતે જોવું તે અંગેની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ અરજીનું સ્ટેટસ જોવા માંગતા હોય તો તે કઈ રીતે જોઈ શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે જેમાં ગૂગલ ખુલ્લું છે. તો અહીંયા હું ઈ કુટીર સર્ચ કરી લઉં છું અને ત્યારબાદ સર્ચ કરતાની સાથે જ આપણને ઈ કુટીર ગુજરાત સ્ટેટ પોર્ટલની આ પ્રમાણેની પહેલી જ લિંક જોવા મળી જશે. તો આપણે આ જે પહેલી લિંક છે તેના ઉપર ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાની સાથે જ કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝનો જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી જશે. અને જો તમે અરજી કરવા માગતા હોય તો અહીંયા લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરી અને તમે ત્યારબાદ તેની અરજી કરી શકો છો. અરજી કઈ રીતે કરવી તે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી ઉપલબ્ધ છે. આ ઉપરાંત મિત્રો, આપને જણાવવાનું કે ઘણા બધા મિત્રોને પ્રશ્નો હોય છે, તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જો તમને પણ કંઈ પ્રશ્ન હોય તો અહીંયા માનવ કલ્યાણ યોજના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંપર્ક નંબરો આપેલા છે. તો અહીંયા તમે અટેચની જે લિંક છે તેના ઉપર ક્લિક કરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નંબર મેળવી શકો છો અને ત્યાર પછી તમારે લાગુ પડતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કોન્ટેક્ટ કરી અને તમે તેની વિગતવાર માહિતી મેળવી શકો છો. તો હવે આપણે જાણીએ કે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય. તો અરજીનું સ્ટેટસ જોવા માટે અહીંયા આપણને યોર એપ્લિકેશન સ્ટેટસ ઇન્ડિવિડ્યુઅલ પર્સન એક લિંક જોવા મળી જશે. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે જેમાં અહીંયા આપણે આપણો અરજી નંબર દાખલ કરવાનો રહેશે અને બાજુના બોક્સમાં આપણી જન્મ તારીખ દાખલ કરી દેવાની છે અને ત્યાર પછી અહીંયા જે વ્યૂ સ્ટેટસનું બટન છે તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ ડિટેલ દાખલ કરી અને ત્યાર પછી સ્ટેટસ જોઈ લઉં છું. તો મિત્રો, મેં વિગત દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા વ્યૂ સ્ટેટસ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, વ્યૂ સ્ટેટસ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે જેમાં અહીંયા આપણને અરજી નંબર, યોજનાનું નામ, અરજદારનું નામ અને અરજીની સ્થિતિ જોવા મળી જશે. તો અહીંયા તમે અરજીની સ્થિતિ જોઈ શકો છો કે જે આપણે ડેમો સ્વરૂપ અરજી કરેલી હતી તે અરજી નામંજૂર થયેલ છે, કેમ કે આમાં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા નહોતા, માત્ર આપને સમજાવવા માટે જ જે ડેમો અરજી કરેલી હતી. આ ઉપરાંત મિત્રો, અહીંયા નીચે તમારો જે જિલ્લો હશે તેને લાગુ પડતું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું સરનામું તથા તેના સંપર્ક નંબર જોવા મળી જશે અને અહીંયા તમે અરજીના જે સ્થિતિ છે તે સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો કે કઈ કક્ષાએથી નામંજૂર થયેલી છે. તો આમ જે આપણી જે ડેમો અરજી હતી તે જીએમ એટલે કે જનરલ મેનેજર કક્ષાએથી નામંજૂર કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો, તમે પણ તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરી અને તમારી અરજીનું સ્ટેટસ એકદમ સરળતાથી જોઈ શકો છો. તો મિત્રો, આશા રાખું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમારી અરજીનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.